કંડલાના દીનદયાલ પોર્ટમાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા. તાત્કાલિક અસરથી ચેતક ફોર્સના કમાન્ડોએ આતંકવાદીઓને ઠાર માર્યા, પરંતુ નીકળ્યું મોક ડ્રિલ. હવે જોઈએ ગાંધીધામ આતંક ન્યૂઝ બ્યુરોને એકદમ વિસ્તૃત વાળ. આતંકવાદી હુમલા જેવી ઘટનાઓમાં વિવિધ સુરક્ષા એજન્સીઓ તાલમેલથી કામ કરી શકે તે હેતુથી મોક ડ્રિલ યોજવામાં આવી હતી. ઘટના દીનદયાલ પોર્ટ ખાતે આતંકવાદી હુમલો તથા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ સુરક્ષા એજન્સીઓ જેવી કે પોલીસ, CIFS, SNG, મરીન ટાસ્ક ફોર્સ, ઇન્ટેલિજન્સ યુનિટ, ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સંયુક્ત રીતે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોક ડ્રિલના પૂર્વ આયોજિત પ્લાન મુજબ દરિયાઈ માર્ગ ખાડીમાંથી આતંકવાદીઓએ આવી કંડલા પોર્ટમાં ઘૂસવા માટે એક બોટને બંધક બનાવી હતી. ક્રિકમાં શંકાસ્પદ એક્ટિવિટી જોતા જ CRPFનું પેટ્રોલિંગ યુનિટ સક્રિય બન્યું હતું. આતંકવાદીઓ ફાયરિંગ કરતા કંડલા પોર્ટની ફ્લોટિંગ જેટી થઈને આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજર ઓફિસ બિલ્ડિંગમાં ઘૂસી ગયા હતા. દરમિયાનમાં અથડામણ થતાં CRPFના ક્વિક રિસ્પોન્સ ટીમે એક આતંકવાદીને ઠાર માર્યો હતો. ATR બિલ્ડિંગમાં આતંકવાદીઓએ ફોર્ટના 4 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. બંધક બનાવવાની ઘટનાની જાણ થતાં મરીન પોલીસ સ્ટેશનની ટીમ આવી પહોંચી હતી. મરીન પોલીસ સ્ટેશન અને સ્ટેટ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ફોર્ટનું કામકાજ બંધ કરાવ્યું હતું. ઉપરાંત યુનિટે એન્ટ્રીની અવરજવર માટે બંધ કરાવી નાગરિકોને સલામતી સુનિશ્ચિત કરાઈ હતી. જોકે આતંકવાદીઓએ સ્ટેટ કંટ્રોલ રૂમમાં ફોન કરી ગાંધીધામના મદદનીશ કલેક્ટરનો સંપર્ક કરવા કહ્યું હતું. આતંકવાદીઓએ કચ્છ જિલ્લા વહીવટતંત્રના માધ્યમથી રાજ્ય સરકાર પાસે પોતાના મિત્રો જે હાલ કચ્છમાં જેલમાં બંધ છે તે 4 આતંકવાદીઓને છોડવા, સરહદ ક્રોસ કરવા માટે એક હેલિકોપ્ટર આપવા અને 20 કરોડ કેસ આપવાની માગણી કરી હતી. 2 કલાકમાં માગણીઓ પૂર્ણ નહીં થાય તો બંધકોને નુકસાન પહોંચાડવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને લઈને મોક ડ્રિલ દરમિયાન ચેતક કમાન્ડોએ વિવિધ એજન્સીઓના સહયોગથી બિલ્ડિંગની અંદર ઘૂસી 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને કોઈપણ નુકસાન વગર 4 બંધકોને છોડાવવા માટે ચેતક કમાન્ડો ફોર્સને ખૂબ જ સફળતા મળી હતી. ચેતક કમાન્ડો ફોર્સના DYSP DV ગોહિલ, KM ઝાલા, પૂર્વ કચ્છના પોલીસ DYSP AV રાજગોર, મુકેશ ચૌધરી, CRPFના ડેપ્યુટી કમાન્ડર RV શ્રીમાળી, કંડલા પોર્ટના ટેકનિકલ આસિસ્ટન્ટ અપૂર્વ જાડેજા, મરીન પોલીસ સ્ટેશનના PI AM વાળા, SOGના પોલીસ ઇન્સ્પેક્ટર DD ઝાલા, સ્ટેટ IBના પોલીસ ઇન્સ્પેક્ટર મુકેશ સુથાર સહિતના લોકો જોડાયા હતા.